નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂર્વ વિદેશ મંત્રી, ભાજપના વરિષ્ઠ મહિલા આગેવાન સુષ્મા સ્વરાજનું અચાનક નિધન, પાર્થિવ દેહ પંચમહાપૂતમાં વિલીન. મોદી સરકારે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું. ઇમરાન ખાને આતંકવાદ વકરવાની આપી ચીમકી. મોદી સરકારમાં બીજા કાર્યકાળનું પ્રથમ લોકસભા સત્ર સંકલ્પ. દોઢ માસની કામગીરીમાં 36 ખરડાઓ થયા પસાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ મહિલા નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે રાત્રે હૃદયરોગનો હુમલો આવતા એમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થતા પાર્થિવ દેહને જંતર મંતર પર લાવેલા તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને ભાજપ હેડક્વાર્ટર ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, જ્યાં પીએમ મોદી, અડવાણી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમના પાર્થિવ દેહના સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દિલ્હી સરકાર દ્વારા 2 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. ભારત અને આતંકવાદ સહિતના મુદ્દે પીડાતી કાશ્મીરની સમસ્યાનો મોદી અને શાહની ગુજરાતી જોડીએ સફળતાપૂર્વક ઉકેલ લાવ્યો છે, જેનાથી વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના બંને સદનોના ખાસ સત્રને બોલાવ્યું હતું, જેમાં ખાને ચીમકી આપતા જણાવ્યું હતું કે કાશ્મીરમાંથી 370 કલમ હટાવતા આતંકવાદ વકરશે અને પુલવામા જેવા આતંકી હુમલાઓ થશે, તેમજ ભારત પાકિસ્તાન બેઠકો યોજાઈ હતી. આ અંગેની વિગતો આપતા બિરલાએ જણાવ્યું હતું કે આ 37 બેઠકોમાં 280 કલાક કામકાજ થયું હતું, જેમાં 36 ખરડાઓને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 33 ખરડાઓને રજૂ કરવામાં આવ્યા હતા અને જેને હજુ મંજૂરી મળવાની બાકી છે. વૈશ્વિક સ્તર પર કાર્ય કરી રહેલ બ્રિટિશ પેટ્રોલિયમ રિલાયન્સ કંપની સાથે ભાગીદારી કરી ભારતના રિટેલ ફ્યુઅલ બજારને વેગ આપવા માટે કાર્યવાહી કરશે. બંને કંપનીઓ વચ્ચે કરાર થતાની સાથે જ આવનારા વર્ષોમાં રિલાયન્સ 5,500થી પણ વધુ પંપોને ધમધમતા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બિઝનેસ કનેક્ટ ઇન્ડિયા દ્વારા રાજકોટ ખાતે તેમના મેમ્બર્સની 26મી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ ઉપરાંત બીસીઆઈ ચેપ્ટરના તમામ મેમ્બર્સ હાજરી આપી હતી. ત્યારે બીસીઆઈ દ્વારા વિવિધ ક્ષેત્રના વેપારીઓને એકબીજા સાથે સંલગ્ન કરાવીને વેપારનો વ્યાપ વધારવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે હાલ સુધીમાં બીસીઆઈ દ્વારા 14 કરોડ રૂપિયાનો ધંધો અપાયો છે. આ તકે બીસીઆઈના સભ્યોએ અબ તક સાથે ખાસ વાતચીત કરી હતી. મેરા નામ હાર્દિક હૈ, હાર્દિક મજીઠિયા, ઓર મેં પ્રેસિડેન્ટ હું બીસીઆઈ કા, બિઝનેસ કનેક્ટ ઇન્ડિયા રાજકોટ. બીસીઆઈ એક એસી જગહ હૈ જહાં પર અલગ અલગ બિઝનેસમેન પૂરે સૌરાષ્ટ્ર સે આતે હૈ, અલગ અલગ મતલબ ગુજરાત કે બહોત સારી અલગ અલગ જગહ સે આતે હૈ, એક દૂસરે કો સપોર્ટ કરને કે લિયે. યહાં પર હર એક બિઝનેસમેન દેને કે લિયે આ રહા હૈ, સપોર્ટ કરને કે લિયે આ રહા હૈ. મતલબ અગર હમ યહાં પર આકે બોલતે હૈ કે મેં યે બિઝનેસ મેં હું, તો ઓડિયન્સ મેં જીતને ભી લોગ હોંગે વો સપોર્ટ કરેંગે, ઉનકો કસ્ટમર્સ દેંગે, સપ્લાયર દેંગે, વેન્ડર દેંગે, અગર કિસી કો એમ્પ્લોયી ચાહીએ તો એમ્પ્લોયી ભી મિલેગે. તો અલગ અલગ તરીકે સે સપોર્ટ મિલતા હૈ યહાં પર. અભી હમારે લાસ્ટ મેમ્બર હૈ, ઉનકા નંબર થા 94, તો મતલબ હમ 94 સે ભી ઝ્યાદા મેમ્બર્સ ઓલરેડી બન ચુકે હૈ, ઓર કાફી સારે ઉસમે સે 70% લોગ એસે હૈ જો રેગ્યુલરલી આ રહે હૈ, ઓર ભી લોગ જુડ રહે હૈ. મતલબ હમારા એસા માનના હૈ કે 100 હો જાને કે બાદ હમ અલગ અલગ બેચીસ કો ડિવાઇડ કરેંગે, ઓર હર એક બેચ મેં મિનિમમ 100 લોગ તો રખેંગે હી. બી સી આઈ મેં મેન્યુફેક્ચરર્સ ભી આતે હૈ, સપ્લાયર્સ ભી આતે હૈ, કાફી સારા રિટેલર્સ હૈ એસે ભી આતે હૈ, ઓર કુછ સર્વિસ ઇન્ડસ્ટ્રી કે લોગ ભી આતે હૈ. તો અલગ અલગ ઇન્ડસ્ટ્રી કે લોગ આતે હૈ જિસકો સબકો એક દૂસરે કી જરૂરત હૈ, ક્યુંકી હર એક બિઝનેસ એક સાઇકલ કે સાથ જુડા હુઆ હૈ, ઓર સબકો એક દૂસરે કી મદદ કી જરૂરત હૈ. બિલકુલ બિલકુલ. અભી તક કે મેં વાત કરું તો અભી તક હમને 14 કરોડ સે ભી ઝ્યાદા બિઝનેસ પાસ ઓન કર દિયા હૈ. તો કાફી સારા બિઝનેસમેન એસે હૈ જો એક દિન યહાં પર આતે હૈ, જૈસે અભી હમારી મીટિંગ જો હો રહી હૈ ઉસી તરહ સે હર મીટિંગ મેં કોઈ વ્યક્તિ આતા હૈ, કોઈ બોલતા હૈ મેરા એક હી
वीक में या एक पूरे वीक के अंदर मेरा 70 लाख का बिजनेस हुआ, 80 लाख का बिजनेस हुआ, तो ऐसे भी बिजनेसमैन हैं जो एक दूसरे को सपोर्ट करते हैं। बिल्कुल, मीटिंग जैसे ही ख़त्म होती है तभी एक्चुअल में मीटिंग का फ़ायदा शुरू होता है। मीटिंग ख़त्म होने के बाद काफ़ी सारे बिजनेसमैन जो है वो एक दूसरे को अपॉइंटमेंट देते हैं, मतलब एक दूसरे की ऑफिसेज में जाते हैं, उनके बिजनेस को समझते हैं, उनकी प्रॉब्लम्स को समझते हैं, और वहाँ जाके हम जिसको मिलते हैं उसको हम बोलते हैं ओनर टू ओनर मीटिंग, क्योंकि यहाँ पर सिर्फ ओनर अलाउड है। तो हर एक ओनर एक दूसरे के ऑफिस में जाते हैं और एक दूसरे को रेफरेंसेज वहाँ पर भी देते हैं और सपोर्ट भी करते हैं, क्योंकि हर बिज़नेस में चैलेंजेस है, हर बिज़नेस में प्रॉब्लम्स हैं, तो वो सारी प्रॉब्लम सॉल्व होती है। बहुत ही ज़बरदस्त रिस्पॉन्स मिला है, एक्चुअल में हमें इतनी आशा नहीं थी, लेकिन ये एक सोशल सर्विस कह सकते हैं, क्योंकि हम यहाँ पर कोई फ़ीस चार्ज नहीं करते हैं, ये बिल्कुल फ्री ऑफ कॉस्ट है, कोई भी बिजनेसमैन जुड़ सकता है। यहाँ पे जितने भी बिजनेसमैन आते हैं वो अपने सिर्फ खाने पीने का एक्सपेंस जो होता है वही देते हैं, कोई मेंबरशिप फ़ीस नहीं है। तो जितने भी बिजनेसमैन, मैं तो अपील करना चाहूँगा सारे बिजनेसमैन को कि कोई भी चैलेंजेस है आपके बिजनेस में, कोई भी प्रॉब्लम्स है, तो यहाँ पर आकर आप शेयर कीजिए। आज ही हमारा VP वैष्णव जी आए थे जो चैम्बर ऑफ कॉमर्स के प्रेसिडेंट रह चुके हैं, और उन्होंने यहाँ पर ये बताया कि हर बिजनेसमैन को चैलेंजेस है, वो सब लोगों को मिलकर यहाँ पर रखनी चाहिए, तो हम मिलकर उसको सॉल्व कर सकते हैं। तो BCI में अलग अलग बिजनेसमैन जो आते हैं, मैं उन सबको अपील करना चाहूँगा, चाहे आप मैन्युफैक्चरर हो, चाहे आप रिटेलर हो, चाहे आप सर्विस इंडस्ट्री के हो, आपको यहाँ पर आना चाहिए, जस्ट बिकॉज कि यहाँ पर सब लोग देने के लिए भी आते हैं, मतलब मदद करने के लिए आते हैं, तो आपको कोई भी चैलेंजेस है वो यहाँ पर सॉल्व हो सकती है। मारू नाम VG रादड़िया छे। अच्छा, मारू पोतानुं काम छे सिविल कंस्ट्रक्शननुं, एटले के हूँ कॉन्ट्रेक्टर छूँ, ने BCIમાં એક જબરજસ્ત રિસ્પોન્સ મળે છે। એકચ્યુઅલી હું ફાઉન્ડર મેમ્બર છું BCIનો, અને જ્યારથી BCIમાં જોડાણો છું ત્યારથી ઘણા બધા લોકોને મળવાનું થાય છે અને એમના તરફથી રેફરન્સ મળે છે, અને આ રેફરન્સ દ્વારા બિઝનેસ જનરેટ થાય છે। અચ્છા, જે લોકો બાંધકામ ક્ષેત્રમાં છે, સૌથી પહેલાં તો એમને ધ્યાન રાખવું જોઈએ કે એમના જે લેબર છે, એમના જે કારીગર છે, એમના માટેનો ઇન્સ્યોરન્સ એમની માટે હોવો જરૂરી છે, અને એમના માટે સાઇટ ઉપર પૂરી સુવિધા હોવી જોઈએ। એકચ્યુઅલી બાંધકામ એક સાયન્સ છે, જેને આપણે એવું પણ કહી શકીએ કે એક ટેકનિકલ વેથી જો બાંધકામ કરવામાં આવે, તમારી પાસે જો ટેકનિકલ ટીમ હોય, એન્જિનિયરોની ટીમ હોય, જે સાઇટ સુપરવાઇઝર છે એ પણ જો ટેકનિકલ પર્સન હોય, એમની પાસે પૂરતો એક્સપિરિયન્સ હોય, તો આવા બાંધકામમાં જે તમે વાત કરી એવું બનવાના ચાન્સીસ હોતા નથી। VP વૈષ્ણવ, પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। આજના બિઝનેસ કનેક્ટ ઇન્ડિયાનો કાર્યક્રમ ખૂબ સરસ અને ખૂબ સારો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના અને રાજકોટવાસીઓ માટે અવેરનેસ માટે બિઝનેસની અંદર અને ઇન્ટરનેશનલ માર્કેટમાં કેવી રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરી શકાય એને તાજગીરૂપ સારામાં સારો કન્સેપ્ટ કહી શકાય એવું આજે એક BCIના માધ્યમથી સમગ્ર વેપારી મિત્રો અને ઉદ્યોગકારોને અવેરનેસ માટેનો સારામાં સારો કાર્યક્રમ અને સુંદર મજાનો પ્રયાસ છે। મને એટલી 100% શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આનાથી સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટવાસીઓના એન્ટરપ્રિનરોને સારામાં સારો લાભ થશે અને આવનારા દિવસોમાં વેપારી અને ઉદ્યોગકારોને સોનેરી સલાહ મળશે। MSME રાજકોટ એ સૌરાષ્ટ્રનો હબ છે અને સૌરાષ્ટ્ર MSMEથી ઘેરાયેલું છે। સૌથી વધારે more than 85% MSME રાજકોટમાં સૌરાષ્ટ્રમાં છે, એટલે MSME માટે એક સારામાં સારી તક છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે વિપુલ પ્રમાણમાં એના બેનિફિટ આપ્યા છે, પણ અવેરનેસ લાવી અને એનો ભરપૂર ઉપયોગ થાય તો રાજકોટની ઇન્ડસ્ટ્રી MSME દ્વારા સારામાં સારો વિકાસ કરી શકે। ધંધામાં કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવું જરૂરી છે, એટલે કોઈ પણ રિસ્કને ધ્યાનમાં રાખી અને 5-10% તો રિસ્ક લેવું જ પડશે, બાકી સૌરાષ્ટ્ર સાહસવીર અને રિસ્કી માઇન્ડેડ ધરાવે છે, એટલે આ રિસ્ક 100% ઉઠાવશે। શ્રાવણ માસે શીતળા સાતમનો અનોખો મહિમા રહેલો છે, જેમાં મહિલાઓ દ્વારા પોતાના પતિ તેમજ બાળકોના દીર્ઘ આયુષ્ય માટે શીતળા સાતમનું વ્રત રાખવામાં આવતું હોય છે। ત્યારે રાજકોટ બેડીપરા ખાતે આવેલ શીતળા માતાજીના મંદિરે મિનિ મેળો યોજવામાં આવ્યો હતો। આ શીતળા માતાજીના મંદિરે સવારથી જ માતાજીની પૂજા અને કુલેરની પ્રસાદી સાથે મહિલાઓની ભીડ જોવા મળી હતી અને લોકોમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો। આ પવિત્ર શ્રાવણ માસના દિવસે શીતળા સાતમનો મેળો, આશરે 350 વર્ષ જૂનું આ મંદિર છે અને આ દિવસે પવિત્ર દિવસે બહેનો અને એમના બાળકો માટે થઈ અને એમના સારા આયુષ્ય માટે અને સારા સ્વાસ્થ્ય માટે મનોકામના કરે છે અને એના સારા સ્વાસ્થ્ય માટે થઈ અને પોતે કુલેરની પ્રસાદી ધરે છે અને ટાઢું જમવાનું બનાવી અને ટાઢું
માતાજીને જમવાનું ધરી અને એક દિવસનો ઉપવાસ કરી અને ટાટું જમે છે અને સારા આયુષ્ય બાળકોનું સારું આયુષ્ય રહે એના માટે એમને પગે લગાડી અમને એમની માનતા પૂરી કરે છે. હા, દર વર્ષે મંદિરે આવીએ છીએ. આ મંદિરની સ્વયંભૂ એટલે એટલું સત છે કે નાના બાળકોને માટે થઈને આ વ્રત રહેવામાં આવે છે, સવારથી ઉપવાસ કરવામાં આવે છે અને સારી રીતે ફળે છે. જે કંઈ વ્રત કરીએ છીએ, માતાજી ફુલેર છે, શ્રીફળ છે, ચૂંદડી છે, અગરબત્તી, દીવા, સાકર એ રીતે બધું નિવેદ ધરાવીને ચડાવવામાં આવે છે. બગસરામાં દર વર્ષની માફક આ વર્ષે પણ કોલેજ રોડ પર આવેલ સીતળા માતાજીના મંદિર સીતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગામની મહિલાઓ એકત્ર થઈને સીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આ સીતળા સાતમ પ્રથમ કણબીની સીતળા સાતમ તરીકે ઓળખાય છે. અહીં મંદિરમાં વર્ષોની પરંપરા જળવાઈ રહી છે. રાજકોટ ચેસ પ્લેયર એસોસિએશન દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ઓપન ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટનું આયોજન 2019નું આયોજન તારીખ 13-8 થી 18-8 સુધી યોજવામાં આવનાર છે, જેમાં રાજકોટ સહિત શહેરના 200 ચેસ પ્લેયર ભાગ લેવાના છે. જેની સંપૂર્ણ માહિતી આપવા ચેસ પ્લેયર એસોસિએશનના સદસ્યોએ અપતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. રાજકોટ ચેસ પ્લેયર એસોસિએશન દ્વારા જે ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ રમાવવાની છે 13 ઓગસ્ટથી 18 ઓગસ્ટ એના આયોજનના ભાગરૂપે અમે અપતક પ્રેસની મુલાકાતે બધા ચેનલમાં આવ્યા છીએ. ટોટલ કેશ પ્રાઇઝ 3 લાખ રૂપિયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ ટુર્નામેન્ટ અને એ સિવાયના પણ બીજા ઘણા અમને સ્પોન્સરો જ્યોતિ સીએનસી છે, હોલસેલ ટેરેબલ પોસ્ટ છે, એવા બધા સ્પોન્સરોના સહકારથી આ એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં 200થી વધારે ખેલાડીઓ ઓલ ઇન્ડિયામાંથી મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન વગેરે રાજ્યમાંથી આવવાના છે અને કુલ જે 1900થી ઉપર 11 જેવા રેટેડ છે, 4 આઈએમ આવે છે, 1 જીએમ અને WIM ઇન્ટરનેશનલ માસ્ટર, આઈએમ એટલે ઇન્ટરનેશનલ માસ્ટર અને ગ્રાન્ડ માસ્ટરની સંભાવના છે. આવી સરસ મજાની ટુર્નામેન્ટ રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જે આનંદનગર કોમ્યુનિટી હોલ છે, 1 અને 2 નંબર યુનિટ પણ અમને ફ્રી આપ્યું છે, ફ્રી ઓફ કોસ્ટ ઇલેક્ટ્રિસિટી બિલ સહિત અને રહેવાની વ્યવસ્થા પણ અમે સારામાં સારા લોકેશનમાં બહારના ખેલાડીઓ માટે એના ઉદરના ખર્ચે કરેલ છે. યુનિવર્સિટીની આંતર કોલેજ ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે, જે અંતર્ગત યુનિવર્સિટીની સંલગ્ન હરિવંદના કોલેજમાં ચેસ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં કુલ 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 7 રાઉન્ડમાં સ્પર્ધા રમાડવામાં આવી હતી, જેમાં ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણી, શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર ધીરેન પંડ્યા અને હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશ ચૌહાણ તેમજ સર્વેશ્વર ચૌહાણ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીની સ્પોર્ટ્સ ઇવેન્ટો આજે ચાલુ થઈ રહી છે, એમાંય સૌ પ્રથમ આજે ચેસ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ બધી સ્પોર્ટ્સમાં ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આશરે 36 જેટલી રમતો આ ઇવેન્ટ દરમિયાન રમાવાની છે અને આ ઇવેન્ટમાંથી ઝોનમાં પ્રથમ દ્વિતીય તૃતીય આવે અને રમવા જાય અને નેશનલ સુધી રમે એવી વ્યવસ્થા, એના માટેની તમામ સગવડો અમે કરવાના છીએ, કરી રહ્યા છીએ. 17 જેટલી રમતો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ ઉપર રમાવાની છે અને બાકીની અન્ય રમતો એ અનેક અલગ અલગ કોલેજોને ફાળવવામાં આવી છે, જેથી કરીને તમામ કોલેજોને પણ એનો લાભ મળે. હું સર્વોદય કોલેજમાંથી BCAમાં અભ્યાસ કરું છું. ફર્સ્ટ યર ચેસ રમવા માટે આવ્યા છે યુનિવર્સિટી લેવલે. આમ મજા આવે છે, બધા રૂલ્સ અને રેગ્યુલેશન કોલેજમાં સમજાવ્યા અને મસ્ત આમ મજા આવે છે ચેસ રમવાની. ચેસ તો રમવું જ જોઈએ એમ, ચેસ રમીને તો હંમેશા માઇન્ડ ડેવલપ થાય અને માઇન્ડ ડેવલપ થાય ને તો આપણે ભણવાની સ્કિલમાં પણ આગળ આવી શકીએ. માસ્ટર્સમાં અભ્યાસ કરું છું MSCIT ફર્સ્ટમાં. હું છેલ્લા 3 વર્ષથી ચેસ રમું છું અને એક વખત નેશનલ જઈ આવી છું 2017માં. મેં 4th વખત ભાગ લીધો છે. હરિવંદના કોલેજ આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને દર વખતે બહુ બધી ગર્લ્સ આમાં ભાગ લે છે અને બહુ સારું એવું લાગે છે. હા સર, મારી ટ્રાય પૂરી રહેશે કે હું આજે વિજેતા થાઉં અને પાછી નેશનલમાં રમવા માટે જાઉં.
ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરની અસર ગુજરાત પર થઈ શકે છે. આગામી બે દિવસ એટલે કે શુક્ર અને શનિ તેમ આગાહી મુજબ ગુજરાત પર મેઘો મહેરબાન થવાની શક્યતા હવામાન ખાતું અત્યારે સેવી રહ્યું છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાના વહીવટી તંત્રો એલર્ટ થઈ ગયા છે. જે હાલ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતું તે વધારે ડિપ્રેશનમાં બન્યું છે અને તેના અસર તળે ઘણા રાજ્યોમાં વરસાદ નોંધાયો છે અને આગામી ચાર દિવસોમાં હજુ ભારે વરસાદ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક એવા ગણવામાં આવે તો 59 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને આગામી ચાર દિવસોમાં હજુ ભારે વરસાદ આવે તેવી સંભાવના પણ છે. ત્યારે દરેક રાજ્યોમાં વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે અને વરસાદને કારણે વરસાદ આવશે તેવી સ્થિતિને લઈને લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. જી, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છવાયો હતો. દેશને આઝાદી મળ્યા આના 70 વર્ષ બાદ જમ્મુ અને કાશ્મીરને ખરા અર્થમાં આઝાદી મળતા રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા બિલને લોકસભામાં પણ બહુમત મળતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમજ કિસાન બરા ચોક ખાતે આતશબાજી અને ડીજે તથા ઢોલ નગારાના તાલે જશ્ન મનાવાયો હતો. ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તાનું આજે સપનું પૂરું થયું છે. અમે જે કહેતા હતા કે જ્યાં અમારા રાષ્ટ્રીય પ્રમુખ પહેલા શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન છે એ આજે સાર્થક થયું છે અને કાશ્મીર આજે મુક્ત થયું છે અને હિન્દુસ્તાનના કરોડો લોકોનું જે સપનું હતું કે ભારત અખંડ બને એ કાશ્મીર આજે ભાજપમાં આવ્યું છે, ભારતમાં આવ્યું છે અને એના આધાર ઉપર હવે એનો વિકાસ થવાનો છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર ખૂબ કાર્યકર્તા ઉત્સાહમાં છે, લોકોમાં આનંદનો ઉત્સવ છે. મોટા સદનમાં આજે કાશ્મીરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે હજારો લાખો કાર્યકર્તા કરોડો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના એને આજે ખૂબ ખુશીનો દિવસ છે. સાથોસાથ આ દેશની પ્રજા પણ આપ જોઈ શકો છો એ ખૂબ આનંદમાં છે. સર્વપ્રથમ નરેન્દ્રભાઈની ઈચ્છાશક્તિ એ આજે દેશ સમક્ષ આવી છે. એને એમ થયું છે પહેલી વાર કે અમે જે મત આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને એ મતનો અનેક ગણો બદલો આજે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈનું ઋણ પ્રજાનું ઋણ આજે ચૂકવ્યું છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં જે 370ની કલમ હતી અલગ અલગ કાયદા હતા એને લીધે ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા જે પૈસા મળતા એ પૈસા પૂરા પહોંચતા નહીં, લાખો કરોડો રૂપિયા એનો ભ્રષ્ટાચાર 3 પરિવારો દ્વારા થતા, 106 કાયદા એવા હતા કે જે કાયદા આ દેશમાં અમલમાં હતા પરંતુ ત્યાં નહોતા. આ બધાનો આજે નિકાલ જોતા ફરીથી આનંદની વાત એ છે કે આમાં હું જે દેશનો નાગરિક છું એનો રાષ્ટ્રધ્વજ એ આજે જમ્મુ કાશ્મીરમાં અને લદ્દાખમાં લહેરાશે. આ જોવાના સાક્ષી અમે બહેના છીએ ત્યારે અમે સૌ કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાનું અમને ગૌરવ છે. ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે. જ્યારે લોકસભામાં 370ની કલમ રદ કરવા માટેનો આજે ખરડો પસાર થવા જઈ રહ્યો ત્યારે ખૂબ વર્ષોથી જેમને આ કાર્યકર્તાઓની લાગણી અને માગણી બંને હતી કે 370ની કલમ કાશ્મીરમાંથી જાય, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પણ આ નિમિત્તે થઈ હતી. 370ની કલમ રદ કરવા માટેને અને એમાં જ્યારે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ જે આ લોકસભામાં ચૂંટણા ભેગું તરત જ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને સમગ્ર રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓ હર્ષભેર ઉજવી રહ્યા છે. હરખ સાથે અને ઉમંગ સાથે સૌ કાર્યકર્તા એક જબરજસ્ત જશ્ન મનાવી રહ્યા. ત્યારે હું ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા વતી સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને અહીંયા વિજયભાઈ અને જીતુભાઈ આ બંને બધી ટીમને, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ તકે હું સર્વને અભિનંદન આપું. જબરજસ્ત સાહેબ વિકાસ થવાનો છે. કાશ્મીર અત્યાર સુધી 72 વર્ષથી વિકાસથી વંચિત રહ્યું હતું અને આ જે કાશ્મીરની કલમ 370 હટાવવાથી જે કાશ્મીરનો વિકાસ થવાનો છે, કાશ્મીરમાં જે અમન અને ચમનનું વાતાવરણ પેદા થવાનું છે એ કોઈની કલ્પનામાં પણ નહીં હોય. સાથોસાથ વડિયા, કુકાવાવ અને બગસરામાં પણ તાલુકા ભાજપ પરિવાર દ્વારા મુખ્ય ચોકમાં ઢોલ નગારા સાથે રેલી યોજવામાં આવી હતી. જે વડિયાની અંદર વડિયા, કુકાવાવ તાલુકા ભાજપ પરિવાર દ્વારા જે 370 અને 35A ની કલમ કાશ્મીરમાંથી જે માનની નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ બંનેના પ્રયત્નોથી કાશ્મીરને સાચા અર્થમાં આજે આઝાદી મળી છે ત્યારે એના
ભાગ રૂપે વડિયાની અંદર ફટાકડા ફોડી ભાજપ પરિવાર તેમજ સર્વ ગ્રામજનો હાજરી આપી આ ખુશીની અંદર સામેલ થયા, મીઠા મોઢા કરાવ્યા, એ બદલ અમે અહીંયા વડિયાની અંદર શિવાજી ચોકમાં આ ખુશી મનાવી. ભારત સરકાર દ્વારા 370 ની કલમને હટાવતા બગસરામાં રહેતા રહેવાસીઓ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા ખુશી વ્યક્ત કરી ઢોલ નગારા સાથે ભારત માતાની પૂજા કરી તિલક કરી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ત્યારે સુરતમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં 370 ની કલમ દૂર કરવાના લેવાયેલા ઐતિહાસિક નિર્ણયનો શહેરીજનો દ્વારા ભારે આતશબાજી કરી હતી, જેના ભાગરૂપે 370 કિલોની કેક બનાવીને મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સુપ્રીમમાં વચન આપ્યું હતું કે 370ની કલમ અને 35A અમે દૂર કરીશું, તો નરેન્દ્રભાઈએ જે આ સપનું કાલે પૂરું કર્યું છે. આ હિન્દુસ્તાનની આઝાદી બે ગુજરાતીઓ અપાવી હતી, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે. એ આઝાદી અપાવ્યા પછી 370ને 35A કલમ શ્યામાપ્રસાદ મુખર્જી અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું, તો સપનું ન પૂરું થયું અને અકાળે એનું અવસાન થયું. તો એ આજે સપનું બે ગુજરાતીઓ પૂરું કર્યું છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહે. હિન્દુસ્તાન આઝાદ કાલે દિવસે અને કાલે આઝાદ થયું ગણાય આખું હિન્દુસ્તાન. બાકી કાશ્મીર છે એ 370 એની કલમો સુધી હવે નાબૂદ થઈ છે અને જો સારા હિન્દુસ્તાન ના થઈ છે વંદે માતરમ ભારત માતા. ભારતીય જનતા પક્ષ દ્વારા એક સૂત્ર અપાયેલ, જહાં શહીદ હુએ મુખર્જી વો કાશ્મીર હમારા હૈ, ગઈકાલના દિવસે આ સૂત્ર સાર્થક થતું હોય એવું લાગે. કારણ કે આઝાદી વખતે સરદાર પટેલ અને ગાંધીજીએ ભૂમિકા ભજવી હતી એ સપનું અધૂરું હતું. ગઈકાલે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી બંને પણ ગુજરાતીઓ જ છે, આ સપનું પૂર્ણ કર્યું હોય એવું લાગે. અને ભારતીય જનતા પક્ષની સરકારે આપેલ વચન ગઈકાલે પૂર્ણ થયું એવું હિન્દુસ્તાનના દિલથી બધા લોકો ઈચ્છે છે અને થયું છે. જહાં હુઆ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ, આ નારા સાથે ભારતીય જનસંઘની સ્થાપના થયેલી અને એ જ વિચારધારા સાથે આ દેશ ઉપર બંધારણની અધિકારો સ્થગિત કરીને કટોકટી દાખલ કરવામાં આવી 1975માં. ત્યારે અમે જે વાત કરીએ છીએ, વ્યક્તિ છે દલ મહાન, દલ છે દેશ મહાન, એ સાથે દેશનો સવાલ આવ્યો ત્યારે અમારા દલનું અમે વિલીનીકરણ જનતા દળમાં કર્યું અને ત્યાર પછી વિવાદના અંતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના એ જ જનસંઘના સિદ્ધાંતો પર થઈ દેશની આઝાદીથી 370ની કલમના આધારે કાશ્મીરને આપવામાં આવેલા અધિકારો. એક દેશ મેં દો ઝંડે નહીં ચલેગા નહીં ચલેગા, એક દેશ મેં દો પ્રધાનમંત્રી નહીં ચલેગા નહીં ચલેગા, આ નારાઓ અમારી ગળથૂથી ના હતા. 370 કલમ 35A તેમજ જમ્મુ કાશ્મીર છેલ્લા 70 વર્ષથી જે એક એવું કહી શકાય કે અમુક પ્રશ્નોથી જૂઝતું હતું એમાંથી મુક્ત કરીને સમગ્ર ભારતને એક નવો ચુકાદો આપ્યો છે, ત્યારે સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને આ સમગ્ર સુરત શહેરની જનતા વતી સમગ્ર ભારતવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ કલમ દ્વારા જે કાશ્મીરનો વિકાસ નહોતો થતો એ હવે વિકાસની દિશામાં આગળ વધશે અને સાથે સાથે પાકિસ્તાન જે કેટલાય વર્ષોથી આતંકવાદને પોષતું હતું એને હવે એક નવી લપડાક મળી છે, ત્યારે આશા રાખીએ કે આવનારા સમયની અંદર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનો જે વિસ્તાર છે એક શાંતિમય વાતાવરણ સાથે બને અને ભારત પણ આતંકવાદના એક અમુક ભરડામાં જે રહેતો હતો એનું કારણ એ હતું કાશ્મીર. કાશ્મીરમાંથી આતંકવાદ જે છે એ પૂરા ભારતની અંદર પ્રસરતો હતો અને સમગ્ર ભારતનો આર્થિક વિકાસ રૂંધાતો હતો. હવે આવનારા સમયની અંદર જ્યારે કાશ્મીરને સંપૂર્ણ રીતે ભારતના એક નકશામાં અને ભારતની અંદર જ્યારે ભેળવી દીધું છે ત્યારે આશા રાખીએ કે ભારતને પણ એક નવી દિશા મળે. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે, હવે જોઈએ આગળના સમાચાર. એક આવાજ હમારે ઘર મેં ગુંજે, યે આવાજ રાજાણ માઉથ ફ્રેશનર કી હૈ. આજ કાં હૈ તુમ્હારી વો? અરે ખાના તો હો ગયા, વો કહાં હૈ? રાજાણી માઉથ ફ્રેશનર, રિફ્રેશ હો જાઓ. રાજાણી માઉથ ફ્રેશનર, જીવન ભર કા અતૂટ બંધન. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું.
છેલ્લા 3 વર્ષથી કચ્છમાં અપૂરતો વરસાદ પડે છે, જેને લઈને પશુપાલકોને ઘાસની તંગી વર્તાય છે અને બહારથી ઘાસચારો મંગાવવાની નોબત આવે છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા નવતર પ્રયોગ કરાયો છે, જે અંતર્ગત સરપંચ અને ગામ લોકોના સહયોગથી વેસ્ટ વોટર દ્વારા મોટા પાયે ઘાસચારા વાવેતરની યોજના ઘડાય છે, તેમજ ફોરેસ્ટની જમીનમાં પણ વન વિભાગ સાથે સંકલન સાધી અને પૂર્વ વન વિભાગમાં 560 હેક્ટરમાં અને પશ્ચિમ વન વિભાગમાં 730 હેક્ટરમાં વાવેતરનું આયોજન કરાયું છે. ઉપરાંત દરેક ગામની ગોચરની જમીનમાં પણ ઘાસચારાનું વાવેતર કરાશે. આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ વારંવાર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે, તો આ વખતે માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાનમાં જિલ્લા વહીવટીતંત્રએ કચ્છને ઘાસ સ્વનિર્ભર બને એના માટેનું આયોજન કર્યું છે. એના માટે દરેક પ્રાંત વાઇઝ 2 ક્લસ્ટર 5-5 ગામોના બનાવી અને મોડેલ ક્લસ્ટર તરીકે વિકસાવવાનો પ્લાન કરેલો છે. એ અંતર્ગત વેરિયસ એનજીઓઝ અને સ્વૈચ્છિક સંસ્થાઓનો આપણે સહયોગ લઈ અને દરેક ગામોમાં જે ગૌચર હોય એ ગૌચર લેન્ડનું ડેવલપમેન્ટ થાય એના માટે વેસ્ટ વોટરનો ઉપયોગ કરવો પડે તો એ અને રેઇન વોટરનો ઉપયોગ કરવો પડે તો એ કરી અને મોડેલ આપણે 5 ક્લસ્ટરનું મોડેલ ડેવલપ કરશું અને એ મોડેલ ઉપરથી શીખ લઈ અને બીજા પણ ગામો પોતાના ગૌચર જમીનનું ડેવલપમેન્ટ કરે એ માટે માન્ય કલેક્ટરશ્રીનું આયોજન છે. જી, ફોરેસ્ટ ખાતાએ કુલ 1300 હેક્ટરનું આયોજન કરેલ છે આ વખતે પૂર્વ અને પશ્ચિમ વન વિભાગ કચ્છ મળીને, અને એના સિવાય 5 ગામોના ક્લસ્ટર જે આપણે દરેક પ્રાંતવાઇઝ બન્યા છે, પણ પ્રાથમિક રીતે 1000 એકરની આજુબાજુ આપણે ગૌચરને લેન્ડને ડેવલપ કરવા માટેનો પ્લાન છે. ચોમાસાની ઋતુને લઈને રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી સંભાવના છે, જેથી મહાનગરપાલિકા તંત્ર દ્વારા પાણીજન્ય રોગચાળો પ્રસરે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે અટકાયતી પગલાઓ લેવાની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરમાં નિયમિત સાફ સફાઈ કરવા ઉપરાંત જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા શહેરીજનો માટે એડવર્ટાઇઝ પણ જાહેર કરવામાં આવી છે, જેની વિગતો મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અબ તકને આપેલી ખાસ મુલાકાતમાં આપી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લોકોને ખાસ કરીને આ વરસાદના સિઝન દરમિયાન ઘણા બધા પાણીજન્ય રોગો થઈ શકે એવું છે અને અત્યારના સમયમાં જે ખાસ કરીને ખોરાક છે એ ખોરાક ઉપર પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરિયાત છે. ખાસ કરીને પાણીજન્ય રોગોમાંથી જે પાણીનું સેવન કરીએ છીએ એ પાણી બોઇલ્ડ હોવું જોઈએ, ક્લોરિનેટેડ હોવું જોઈએ અને સફિશિયન્ટ ક્લોરિનેશન જે છે એ કરીને બોઇલ કર્યા પછી ઉકાળીને પીવાનું એક અનુરોધ કરવામાં આવે છે. એના સાથે સાથે જે બાસી ખાદ્ય છે, ખોરાક છે, એને કોઈપણ રીતે સેવન નહીં કરવાનું જણાવવામાં આવે છે. આ સમય જે છે એ સમય દરમિયાન વરસાદના સિઝન દરમિયાન ખૂબ જ પાણીજન્ય રોગો થઈ શકે એવું છે અને રોગોનું સંખ્યા પણ અત્યારે વધે છે. એને અનુસંધાને આ એક એડવાઇઝરી લોકોને ઇસ્યુ કરવામાં આવ્યા છે. લોકોને વિનંતી છે કે આ જે એડવાઇઝરી છે એમાં ચુસ્ત રીતે એને અનુપાલન કરે. કોઈપણ જે પાત્ર છે એ પાત્રમાં ખરેખર કોઈ મચ્છર છે કે નહીં અથવા એના પોરા છે કે નહીં એ પણ જોવાનું ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે ઘણા બધા સ્ટાગ્નન્ટ વાટરમાં અત્યારના પરિસ્થિતિમાં જે પાણી છે એમાંથી પોરાનામાંથી મેલેરિયા, ટાઇફોઇડ, અન્ય પ્રકારના જે રોગો છે એ રોગો પણ ઉત્પન્ન થઈ શકે એવું છે. એટલે લોકોને ખાસ વિનંતી છે કે એવા કોઈપણ સ્ટાગ્નન્ટ વાટર પોતાના ઘરની આજુબાજુ, ઘરના વાસણ હોય, ઘરના કોઈપણ પાત્ર હોય કે કોઈપણ પદાર્થ હોય એમાં નહીં રહી જાય એનું પણ તકેદારી રાખવાનું ખૂબ જ જરૂરિયાત જણાય છે. સતત વિકસતા જતા રાજકોટ શહેરમાં પ્રદૂષણની સમસ્યા પણ વિકરાળ બનતી જાય છે, જેથી પર્યાવરણને બચાવવા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં 2 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણની આ ઝુંબેશના ભાગરૂપે મહાનગરપાલિકા તંત્ર દ્વારા તરુયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9 થી શરૂ થનારી તરુયાત્રામાં દરરોજ શહેરના 3 વોર્ડને આવરી લઈને વૃક્ષારોપણ કરવા માટે શહેરીજનોને પ્રેરણા આપવામાં આવનારી છે. તરુયાત્રાનું એક આયોજન કરવામાં આવેલ છે કે જે તરુયાત્રા એ રીતે નીકળશે કે ધારો કે વોર્ડ નંબર 1 હોય એમાં તરુયાત્રાનો રથ જશે, ત્યાં 1 પ્લોટમાં કોર્પોરેશન દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ થશે, સાથે સાથે ત્યાં જે ગુજરાત સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા જે વૃક્ષોનું માવજત હોય, કઈ રીતે વૃક્ષો આપણે કામ આવે છે એ રીતે વૃક્ષોની સમજ સાથે એક LEDમાં એનું દેખાડવામાં આવશે અને ત્યાં જ યાત્રા જ્યારે રથ આવશે ત્યારે લોકોને એમાંથી આપણે
વૃક્ષો આપવામાં પણ આવશે. એટલે આ સાથે આખા વોર્ડમાં તરુયાત્રા નીકળશે. 1.5 કલાક દરેક વોર્ડમાં તરુયાત્રા રોકાણ કરશે અને પછી બીજા વોર્ડમાં આ રીતે તરુયાત્રા ત્યાંથી જશે. એટલે આ રીતે રાજકોટ શહેરમાં લગભગ આપણે 2 લાખ સુધીના વૃક્ષો વાવવાના હતા. તો અત્યારે આપણે 2 ઓગસ્ટ માનનીય મુખ્યમંત્રીના વિજયભાઈના જ્યારે જન્મદિવસ હતો ત્યારે આપણે 2 લાખ વૃક્ષોનો ટાર્ગેટ પૂરો કર્યો છે. ઉપરાંત શહેરના જે કોર્પોરેશનના પ્લોટો છે એમાં પણ વૃક્ષોનું વાવેતર થશે, વૃક્ષારોપણ થશે. સાથે સાથે લોકોને પણ આપણે રોપાનું વિતરણ પણ કરીશું. આ રીતે આપણે 7-8 દિવસ રોજના 3 વોર્ડ લઈ અને તરુયાત્રાનું આયોજન કરેલ છે. બહેનની રક્ષા કરતા ભાઈના કાંડે રાખડી બાંધીને દીર્ઘાયુની પ્રાર્થના કરવાનો ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન પર સરહદ પર ફરજ બજાવતા જવાનોને દીર્ઘાયુ મળે તે માટે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ દ્વારા હાથે રાખડી બનાવીને મોકલવામાં આવી છે. આ રાખડી સાથે વિદ્યાર્થીઓએ સુરક્ષા જવાનોને પોતાની લાગણી વ્યક્ત કરતો સ્નેહભર્યો પત્ર લખીને તેમની દેશભાવનાઓ બિરદાવી છે. શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટની ટોટલ 446 દીકરીઓએ બોર્ડર ઉપર જે જવાનો આપણી રક્ષા કાજે જે ડ્યુટી બજાવે છે એમના પોતાને હાથે બનાવેલી રાખડીઓ બનાવી અને સાથે સાથે એક ભાઈને લાગણીસભર પત્ર લખવામાં આવ્યો અને રાજકોટના જ રિટાયર્ડ કેપ્ટન એવા જયદેવભાઈ જોશી અને પેટ્રી ઓફિસર શ્રી મનનભાઈ ભટ્ટ સાહેબને ઉપસ્થિતિમાં દરેક દીકરીઓએ એમને એ પત્ર અને રાખડીઓ જે છે એ આપી છે. સાથે સાથે આ કાર્ય કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા જવાનો જે છે એ બોર્ડર ઉપર પોતાના પરિવારથી પોતાના બહેનોથી દૂર રહી અને એને પણ એવું લાગે કે અમારા માટે પણ કોઈ ચિંતા કરવાવાળી અમારી બહેનો જે છે એ સમાજમાં છે અને ત્યાંથી અમે અહીંયાથી રાખડી મોકલી કે જેથી કરીને રક્ષાબંધન 15 ઓગસ્ટના દિવસે છે તે દિવસે ધ્વજવંદન સાથે સાથે એ બહેનો પણ એ પોતાનું કાંડું જે છે જે ભાઈઓનું આપણા જવાનોનું એ એમને એમ ના રહે એ મુખ્ય ઉદ્દેશ્યથી અમારી રાખડીઓ જે છે અમે ગઈકાલે બનાવી અને બાય પોસ્ટમાંથી સંજયભાઈ પૈડાની ઉપસ્થિતિમાં એમને અમે હેન્ડઓવર કરેલી છે અને તમામ રાખડીઓ આપણા બોર્ડર ઉપર જે જવાનો છે એમને પોતતી કરશે. એક ભાઈ અને એક બેન જે પત્ર લખે છે આપણા ભૂતકાળમાં તમે જોતા હશો કે એક પત્ર જે છે એક લાગણીનો એક તાંતણો એ બાંધવાવાળી વસ્તુ હતી તો એ લાગણીની જે તાંતડાવાળી બાબત છે એમને યોગ્ય રીતે એ ત્યાં સુધી પહોંચે અને એ લાગણીસભર પત્ર જે છે એ અમારી બાળાઓ દ્વારા એમને લખવામાં. મારું નામ સોલંકી કિંજલ છે અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટમાં અભ્યાસ કરું છું. હા, કારણ કે રક્ષાબંધનના દિવસે જે 15 ઓગસ્ટ હોવાથી અમારે ત્યાં અમારી શાળામાં જયદેવભાઈ જોશી અને તેમની સાથે પેટ્રી ઓફિસર મનન ભટ્ટ સાહેબ આવ્યા હતા. એના હાથે અમે રાખડી મોકલાવી છે. કારણ કે જ્યારે જે જવાનો પોતાના ઘર પરિવારથી દૂર રહીને જે કાર્ય કરે છે તેના માટે તેમને થવું જોઈએ કે પોતે એના માટે પણ ચિંતા કરનાર કોઈ વ્યક્તિ છે. કારણ કે રક્ષાબંધન 15 ઓગસ્ટ બે હારે હોવાથી જે અમને જવાનો વિશે વિચાર આવ્યો કે જવાનો જે દૂર રહીને પોતાના ઘર પરિવાર દૂર રહીને જે એકલા કામ કરે છે તેનાથી અમને એવો વિચાર આવ્યો કે અમારે જવાનો માટે કંઈક કરવું જોઈએ. તેથી અમે એક પત્ર ભરી ભાવનાથી એક પત્ર લખ્યો કે જેમાં ભાઈ પોતાની બહેન માટે શું શું કાર્ય કરે છે, પોતાના ઘર પરિવારથી દૂર રહીને શું કરે છે અને જ્યારે અમે તે પોતે એકલા હોય છે ત્યારે અમે એમનું પોતાની બહેન રાખડી ન મોકલાવી શકે એ માટે અમે રાખડી મોકલાવી છે કે જે સંજયભાઈ પૈડા ના હાથે અમે રાખડી મોકલાવી છે. પવિત્ર શ્રાવણ માસમાં દાન પુણ્યનો અનેરો મહિમા છે ત્યારે પાલિતાણાના જીઆરડી તેમજ ટ્રાફિક બ્રિગેડના યુવાનો દ્વારા માનસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું. આ કાર્યમાં આરપી ચુડાસમા પાલિતાણા ટાઉન ઇન્ચાર્જ પીઆઈ તેમજ સમીર બેલીમ સિદ્ધરાજસિંહ સહિતના યુવાનો તેમજ ટ્રાફિક બ્રિગેડના યુવાનો જોડાયા હતા. પાલિતાણા સર માનસીજી હોસ્પિટલમાં આજે ફ્રૂટ વિતરણ કરેલ છે. એમાં શ્રાવણ માસ દરમિયાન ડીવાયએસપી સાહેબ ઝાલા સાહેબ તથા પીઆઈ ચુડાસમા સાહેબ સાથે પાલિતાણા સર માનસીજી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરેલ છે, જેમાં ટ્રાફિક બ્રિગેડ પણ અમારી સાથે જોડાયેલ છે.
પ્રવેશ કરી રહ્યો છે ત્યારે તેના સ્થાપના દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિક પુરવઠાના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને થાંભલી પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, શહેરના કમિશનર સતીશ પટેલ, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી સહિત રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 1563માં સુદ સાતમ અને બુધવારના સ્થાપના થઈ હતી. આજે પણ સુદ સાતમ અને બુધવાર જ છે, એટલે 480 વર્ષ પહેલાં જામનગર શહેરની જામ સાહેબ જામ રાવળજીએ જે સ્થાપના કરી અને આ 480 વર્ષ પૂરા થયા ત્યારે ખાસ કરીને સમગ્ર જામનગર શહેર અને જિલ્લાના લોકોને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે રાજા મહારાજાએ જામનગરને આયુર્વેદિક કોલેજ, જીજી હોસ્પિટલ, લાખોટા તળાવ, બે આપણા બંદરો એવા અનેક સુવિધા રાજા મહારાજાએ જામનગરને આપી હોય તો આપણે એને પણ આજે યાદ કરીએ અને ખાસ કરીને જામનગરવાસી આ વારસો જે રાજા રજવાડોએ જે મિલકત આપી છે એને આપણે જાળવી રાખીએ અને દિન પ્રતિદિન એમાં પણ સુધારો થાય અને વધુમાં વધુ કાયમી માટે મહારાજાને આપણે આજના દિવસે યાદ કરીએ એવી જામનગરના અને આલારવાસીઓને ખાસ શુભકામના પાઠવું છું. જામનગર હરમેશ છોટી કાશી તરીકે આપણું જાણીતું છે. ઉદ્યોગ ક્ષેત્રે તમામ ક્ષેત્રે પ્રગતિશીલ છે અને ક્રિકેટ પણ એટલી આપણા રમાય છે. જામનગરના નામની દિલીપ ટ્રોફી, રણજી ટ્રોફી, ક્રિકેટ ક્ષેત્રે પણ વિશ્વમાં નામ કાઢેલ છે. આપણે હરમેશ એ વારસો છે એ જામનગરવાસી જાળવી રાખીએ એવી આજના દિવસે શુભેચ્છા. સાથે સાથે આજે કેન્દ્રીય પૂર્વ વિદેશ મંત્રી એનું દુઃખદ અવસાન થયું છે તો એના સદગતને ભગવાન પરમાત્મા એને શાંતિ આપે અને આત્માને એવી આજના દિવસે જામનગરવાસી અને ગુજરાતવાસીઓથી હું પ્રભુને પ્રાર્થના કરું છું. જામનગર છે ને ઇતિહાસની અંદર લીલાવર સાયકલ સ્ટોર છે. તે અગાઉ કચ્છમાંથી જામરાવજી આવી સૌરાષ્ટ્રની જામનગર શહેરની ત્યાં સ્થાપના કરી. આજે જામનગર શહેરની 480 વર્ષ પૂર્ણ થયા છે. તો જામનગર શહેરની જનતાને આજરોજે ખાંભી પૂજન રાખેલ છે એ ખાંભી પૂજન વર્ષોથી પરંપરાગત ઉજવવામાં આવે છે. જામનગર શહેરની જનતાને તમામને જામનગર શહેરની અંદર વસતા તમામ લોકોને જામનગર સુખ શાંતિ યશસ્વી કીર્તિમય અને તંદુરસ્તમાં નીવડી શુભકામના સાથે શુભેચ્છા પાઠવું છું. આ જો જામનગર શહેરમાં આ શુભ પ્રસંગે જામનગર શહેરની અંદર આ જો જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ, રોપા વિતરણનો કાર્યક્રમ તેમજ અનેક વિધાઓ જામનગર શહેરમાં અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રાજકોટના માધાપર ચોકડી વિસ્તારમાં ઓવરલોડ વાહનો અંગે આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ઓવરલોડ ટ્રક સાથે નીકળેલા સંજયભાઈ વાંક નામના ટ્રક ચાલકને અજાણ્યા 8-10 શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ બાબતે લોકો દ્વારા બજરંગવાડી પોલીસ ચોકી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કરતાઓએ આ હુમલો કરનારા 10 જેટલા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી તેમને કાયદાનું ભાન કરાવવા માંગ કરી હતી. આ રજૂઆત બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અને ઓવરલોડમાં ગાડીઓ લાવી, કારણ કે આની પેલા રાજકોટ ટ્રક એસોસિએશને સીપી સાહેબને રજૂઆત કરી હતી કે ભાઈ જે તો સમયે ઓવરલોડ ગાડી પકડો ત્યારે અમને 2-3 લાખના દંડ દ્યો છો, એના માટે અમે ઓવરલોડ બંધ કરીએ છીએ. પણ જે ઓવરલોડ ગાડી ઓવરલોડમાં જતા હોય એની ગાડી તમે ડિટેન કરો. તો એ લોકો યુનિયન બનાવ્યું, એસોસિએશન કર્યું અને ઓવરલોડની મનાઈ કરી, તેમ છતાં પણ આ લોકો ઈ માથા પર આ બધા માથા પર છે, એટલે કોઈનું માની નહીં અને એના નિયમની બહાર જઈ અને પોતે ઓવરલોડમાં પોતાની ગાડી કાયમીઓ ચલાવે છે, એટલે એનો જ આ ખાર રાખ્યો છે. કાલે રાતે જે આરટીઓનું ચેકિંગ હતું એ સમયે આ અહીંયા ઊભા હતા સ્થળ ઉપર, આનાથી બોલે કે બીજી ગાડી ઓવરલોડ જાય, એટલે એનો ખાર રાખીને આને મારેલ છે. શું નામ તમારું? મારું નામ સંદીપભાઈ રાજધનભાઈ વાંક. શું આપો બનાવ? શું કહે? બનાવમાં હું ગાડી લઈને જતો હતો અને સામે આપણે માધાપર ચોકડીને ઓવરબ્રિજ ઉતરે ને અહીંયા આરજે કાંટો આવે ત્યાં ગાડી રોકેલી પડી, એટલે હું ઊભો રહ્યો અહીંયા અને 10-12 જણા ભરવા લોકો હતા અહીંયા બરાબર, એટલે વસ્તુ એ લોકો મને મારવા માંડ્યા. મેં કીધું શું કામ મારો હો બરાબર, એટલે મને સીધા મારવા માંડ્યા અને અહીંયાથી મારીને 10-12 જણા અને કળા અને આ બધું મારવા માંડ્યા. અહીંયાથી પછી એ લોકો નીકળી ગયા મારી ગાડી. એનો ટ્રક એસોસિએશનવાળાએ રોકી હતી, ઓવરલોડમાં રોકેલી હતી. એટલે ટ્રક એસોસિએશનવાળા બોલતા હતા કે ભાઈ આમાં ઓવરલોડ છે આમાં, એટલે આરટીઓવાળાને બોલાવ્યા હતા બરાબર. આરટીઓવાળાને બોલાવ્યા હતા, એ લોકોને આરટીઓમાં દેવી નહોતી બરાબર. પછી અહીંયા ઊભા હતા એટલે એને 29,000 રૂપિયાનો દંડ આપતા હતા. એને હિસાબે પછી એ લોકોને ખાર થયો એટલે પછી બાજુમાં હું ઊભો હતો, મને મારવા માંડ્યા.
એ માધાપર ચોકડી આગળ રહી છે. હા, રામભાઈ ચાવડિયા છે, એક રાજુભાઈ બાંબવા છે અને એક ઝીણાભાઈ છે પડવા. મારી મુખ્ય માંગણી એ છે કે મારે ન્યાય જોઈએ. સરકારના નવા નિયમોથી ધોરણ 6 અને 7માં 30થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળા બંધ કરવા અને અન્યત્ર મર્જ કરવા આદેશ કરાયો છે. ત્યારે અંજારના પશુડા ગામે પ્રાથમિક શાળાના બાળકોને શક્તિનગર પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવાના નિર્ણયનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો અને શાળામાં ધોરણ 6 અને 7 યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે તાળાબંધી કરવામાં આવી હતી. રાજકોટના સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11 ઓગસ્ટના રોજ આંખના જટિલ રોગ ફ્લોટ્સ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગેની વધુ માહિતી આપવા ટ્રસ્ટના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આંખના રોગના કેમ્પ તો ખૂબ થાય છે, પણ ફ્લોટર્સ એવો છે કે કોઈ પણ વ્હાઇટ વસ્તુમાં તમે એક ધ્યાનથી વ્હાઇટ દિવાલમાં જુઓ ને તો માછલા તરતા હોય ને એવું તમને ઘણી વખત દેખાય. એ રોગની અત્યાર સુધી દવા નહોતી. બધા એમ કહેતા કે તમે ટેવાઈ જાઓ ટેવાઈ જાઓ, પણ હવે એનો ઉપાય શરૂ થયો છે. એ લેઝરથી એને વેપોરાઇઝ કરી નાખે છે. એવો આપણે ગુજરાતમાં પહેલો અવેરનેસનો આ પ્રોગ્રામ શરૂ કરીએ છીએ અને સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ અમારા ચેરમેન અજયભાઈ જોશી અને અમે બધા થઈ અને આંખના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વિનામૂલ્યે આની સલાહ આપશે. કોઈ પણ વ્યક્તિને આમાં આવવાની છૂટ છે અને વી આર ધ પાયોનિયર, આપણે પહેલાં પાયોનિયર છે. વધુ વિગત માટે અમારા અજયભાઈ. આપણું જે ચેરિટેબલ ટ્રસ્ટ જે છે કે જે કોઈ બી ગરીબ પેશન્ટ હશે અને એને આ સારવાર કરાવવાની હશે તો એની સારવારની ટ્રીટમેન્ટનો ખર્ચો અમારો ચેરિટેબલ ટ્રસ્ટ આપ. તારીખ 11 તારીખે સાંજે 5-7 આપણો અમીનમાર ઉપર મોલ જે છે સિઝન સ્ક્વેર, ત્યાં ઉપર હોલ છે આપણો, ત્યાં રાખેલો છે અને નિઃશુલ્ક છે સેમિનાર, એટલે કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. સંતરામપુર ખાતે રૂપિયા 4,40,00,000ના ખર્ચે બની રહેલ નવા એસટી ડેપોનું બાંધકામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ઉપરાંત સર્ટિફાઈડ સિમેન્ટ વાપરવાની જગ્યાએ નકલી સિમેન્ટ તેમજ ધૂળવાળી રેતી અને સ્ટીલમાં જાડાઈ ઓછી વાપરવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત સુરતની મંગલમ વિદ્યાલયમાં બાળકો દ્વારા મહારેલીનું આયોજન તેમજ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ નારી શક્તિના વિવિધ પોસ્ટર, બેનર, ચાર્ટ, પ્રોજેક્ટ વગેરે માધ્યમો અને શક્તિ ઉદ્ઘોષ સાથે નારા લગાવ્યા હતા. તેમજ રેલી બાદ વિદ્યાર્થીઓ દ્વારા નારી શક્તિને ઓળખરૂપે પોતાના મંતવ્યની રજૂઆત કરી હતી. અમારી સ્કૂલ દ્વારા સશક્તિકરણ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું બેટી બચાવો અને બેટી પઢાઓ વિશે. એમાં ભાવિ આયોજન કરવામાં આવ્યું. બધી દીકરીઓએ પોસ્ટર બનાવ્યા હતા, બેનર બનાવ્યા હતા અને અમે ખૂબ જ મહારેલી સરસ રીતે કાઢી હતી અને એક તરફ અમે બધા લોકોને સારો એવો સંદેશો દીધો કે બેટી બચાવો અને બેટી પઢાઓ. અમે બધી દીકરીઓએ વેશભૂષા ધારણ કરી હતી. ઘણી દીકરીઓ જગદંબા, ડૉક્ટર, વકીલ વગેરે જેવી વેશભૂષા ધારણ કરી હતી અને અમારી હું જિલ્લા અધિકારી તેમજ શિક્ષણ અધિકારીને ખૂબ જ આભારી છું, તેમજ મારા સ્કૂલને પણ ખૂબ જ આભારી છું જેણે અમે આવી રીતના પ્રવૃત્તિ કરી. 22 જાન્યુઆરી 2015 હરિયાણા પરથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યાં તો 1000 પુરુષો સામે ખાલી 775 જેટલી દીકરીઓ હતી. તે દીકરીઓને પગ પર ઊભી રહે અને તે શિક્ષણ સમિતિમાં આગળ આવે તે માટે પ્રધાનમંત્રીને તો હું ખૂબ જ આભારી છું કે તે આ યોજના કરીએ દીકરીઓ માટે. જે અત્યારે દીકરીઓને અમુક દીકરીઓને તો ભણવા પણ નથી મળતું અને અમુક દીકરીઓ જે ભણવા માટેની જે યોજનાઓ જે સેવાઓ મળે છે એનો ખ્યાલ નથી હોતો. એ માટે અમે લોકોએ ખૂબ જ સારી રીતના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ખૂબ જ સારી રીતના બધાને સંદેશો મળે તેવી રીતના અમે ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ કરી. બિન અધિકૃત રીતે જમીનો પર થતા દબાણ હટાવવા માટે હવે નગરપાલિકા પણ કાર્યરત છે. ત્યારે ગારેધાર તાલુકામાં ચીફ ઓફિસર સાહેબ અને PSI દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહીમાં લારી, પતરા, કેબિન વગેરે હટાવવામાં આવ્યા છે. ભુજ તાલુકાના કુડમા ગામે આવેલા ભુજ નગરપાલિકાના પાણીના સંપમાંથી બે સગી બહેનો અને એક યુવકની લાશ મળી આવતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા પૂછતાછ કરાતા બહેનો સંપર્ક કપડાં ધોવા જતી હોવાનું કહીને નીકળી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારના અંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પૂર્વ વિદેશ મંત્રી, ભાજપના વરિષ્ઠ મહિલા આગેવાન સુષ્મા સ્વરાજનું અચાનક નિધન. પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન.
મોદી સરકારે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું. ઇમરાન ખાને આતંકવાદ વકરવાની આપી ચીમકી. મોદી સરકારમાં બીજા કાર્યકાળનું પ્રથમ લોકસભા સત્ર સંકલ્પ. દોઢ માસની કામગીરીમાં 36 ખરડાઓ થયા પસાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.